જાન્યુઆરી બે હજાર એકવીસ માં પોતાની રાજનૈતિક પાર્ટીનું એલાન કરવાના છે તેવી જાણકારી હાલ સામે આવી છે તો ચાલો આજે રજનીકાંત ના જન્મ દિવસ પર તેમની સાથે જોડાયેલા ઘણા રસપ્રદ કિસ્સાઓ તમને જણાવીએ આમ તો રજનીકાંતની ફિલ્મોની લિસ્ટ ઘણી લાંબી છે તેઓ ઘણા વર્ષોથી કાર્યરત છે અને તેમના ફેન્સની સંખ્યા પણ ઘણી વધારે છે તેમના ફેન્સને તો તેમની બધી ફિલ્મો પસંદ જ હશે પરંતુ રજનીકાંતને પોતાને તેમની ત્રણ ફિલ્મો બાશા એલેક્સ પાંડિયન અને શ્રી રાઘવન આ ફિલ્મોમાં તેમનું પાત્ર ઘણું જ ગમે છે આ બાબતે તેમનું એમ કહેવું છે કે આ ત્રણેય ફિલ્મોનું તેમનું જે પાત્ર છે તે એવું છે કે જેમાં તેમણે એક અભિનેતા તરીકે ખરેખર કઈક કર્યું છે એવું તેમને લાગે છે હવે રજનીકાંતની પસંદની ફિલ્મોની જાણકારી તો તમે લઈ લીધી પરંતુ રજનીકાંત જ્યારે આટલા મોટા સ્ટાર છે તો તેમનું સેટ પરનું વર્તન કેવું હશે એ સવાલ તમારા મનમાં ઘણીવાર વાર ઉઠતો હશે તો તમને જણાવીએ કે રજનીકાંતે પોતે આ બાબતે જાણકારી આપી છે તેમનું એમ કહેવું છે કે તેઓ સેટ પર મોટા ભાગે પોતાનો વ્યવહાર બધા સાથે હસી મજાક ભર્યો જ રાખે છે અને આઉ તે એટલા માટે કરે છે કે જેથી સેટ પર તેમની સાથે બધા જ લોકો સહજતાથી વર્તન કરી શકે તેમની સાથે સેટ પરના લોકો હળી પડી જાય અને દરેક બાબતે તેમની સાથે આઝાદીથી વર્તી શકે આથી તેઓ દરેક સેટ પર જઈને જાતે જ તમામ વ્યક્તિઓ સાથે હળવા ભળવાની કોશિશ શરૂ કરી દે છે રજનીકાંત આટલા મોટા સુપરસ્ટાર તો બની ગયા છે પરંતુ તમે ના જાણતા હો તો તમને જણાવી દઈએ કે રજનીકાંત પહેલા એક બસ કંડક્ટર તરીકે કાર્ય કરતા હતા હવે જ્યારે તેઓ બસ કંડક્ટર તરીકે કાર્ય કરતા હતા તો આટલા મોટા સ્ટાર કેવી રીતે બની ગયા એ બાબત તમારા મનમાં સવાલ ઉઠાવી રહી હશે તો તમને જણાવી દઈએ કે તેઓ સાઉથના હીરો એનટીઆરના ઘણા મોટા પ્રશંસક હતા અને તેઓ બસ કંડક્ટર તરીકે કાર્ય કરતા કરતા સ્ટેજ પર તેમની ઘણી નકલ કરતા હતા જેને જોયા બાદ તેમની બસના ડ્રાઈવરે તેમને ઘણા મોટિવેટ કર્યા અને ત્યાર પછી તેમણે મદ્રાસ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લીધું જ્યાં તેમની મુલાકાત ડાયરેક્ટર બાલાચંદર સાથે થઈ અને પછી તેઓને એક ફિલ્મ માટે પસંદ કરી લેવામાં આવ્યા આ ઉપરાંત તેમની જે સિગ્નેચર સ્ટાઇલ છે તેને ઓળખવાનો શ્રેય પણ તેઓ ડાયરેક્ટર બાલાચંદ્રનને જ આપે છે અને તેઓ પોતાના કરિયરની શરૂઆતમાં અન્ય એક્ટરની નકલ કરતા હતા પરંતુ બાલાચંદ્રના કહેવા પર જ તેમણે પોતાની આગવી સ્ટાઇલ ઊભી કરી એમ પણ રજનીકાંતનું કહેવું છે રજનીકાંતની સાથે સાથે કમલ હાસન પણ સાઉથની ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર છે આ બંને સ્ટાર્સ તમિલ અને હિન્દી સિનેમામાં સુપરસ્ટાર રહી ચૂક્યા છે ત્યારે અવારનવાર આ બંને વચ્ચે એક પ્રતિયોગિતા છે તેવી ખબરો ઉડતી જ રહે છે તો વળી કમલ હાસનની પોલિટિકલ પાર્ટી છે અને રજનીકાંત પણ હવે પોતાની પોલિટિકલ પાર્ટીની જાહેરાત કરવાના છે ત્યારે હવે આ અફવાઓને વધુ વેગ મળ્યો છે પરંતુ આ બાબતે જણાવતા રજનીકાંતે જાતે જેમ કહ્યું છે કે કમલ હાસન તેમના ઘનિષ્ઠ મિત્ર છે અને તેઓ ઘણીવાર સાથે કામ કરી ચૂક્યા છે જેમાં કમલ હાસને ઘણીવાર તેમની ડાયલોગ ડિલિવરીમાં પણ મદદ કરી છે એટલે કે તેમની વચ્ચે મિત્રતા છે અને એક સહકલાકાર તરીકે પણ તેઓ ઘણી જ સારી રીતે કામ કરી ચૂક્યા છે જો કે રજનીકાંત ઘણા વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું એક સ્થાન બનાવીને બેઠા છે ત્યારે આજની પેઢી વિશે તેમનું એમ માનવું છે કે આજની પેઢી એટલી અનુશાસિત નથી જેટલી તેમની પેઢી હતી આજની પેઢીના નૈતિક મૂલ્યો તેમની પેઢીના નૈતિક મૂલ્યો કરતાં બિલકુલ અલગ છે એટલે કે તેમની પેઢી અને આજની પેઢીમાં ઘણું અંતર છે એમ રજનીકાંત માને છે બીજી અને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ તમે અમારા આ વિડીયો જો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી યુટ્યુબ ચેનલને ને કરો અને નવા વિડીયો ના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો અમારા ફેસબુક પેજને જરૂર લાઈક કરો વધુ અપડેટ માટે લોકસત્તા ની વેબસાઈટ વિઝિટ કરવાનું ભૂલશો નહીં